જંબુસર ખાતે શાળા પ્રવેશ ઉત્સવ 2014-15 ની સાયકલો ને ટેમ્પામાં ભરતા તર્ક વિતર્ક. મળતી માહિતી મુજબ જંબુસર ટંકારી ભાગોરા આવેલ શાળામાં એક રૂમમાં શાળા પ્રવેશ ઉત્સવ 2014-15 ની સાયકલો હજી, જે સાયકલોને ટેમ્પામાં ભરી કોઈ જગ્યા ઉપર લઈ જતા મીડિયાને જાગૃત નાગરિક દ્વારા જાણ કરવામાં આવી હતી. મીડિયા કર્મી સ્થળ પર જઈ પૂછપરછ કરતા કોઈ સંતોષકારક જવાબ મળ્યો ન હતો. જ્યારે ભારપૂર્વક પૂછતા જાણવા મળ્યું હતું કે આ સાયકલની હરાજી જિલ્લા પંચાયત ઉપર થઈ છે અને એક સાયકલ લગભગ 800 રૂપિયામાં હરાજી કરવામાં આવી છે. પણ અહીં સવાલ એ ઊભો થાય છે કે 2014-15 સાયકલો લાવી મૂકી રાખી બંગાર થાય ત્યાં સુધી મૂકી રાખવી અને કોઈ ગરીબ વિદ્યાર્થીઓને ન આપવી અને આખરે હરાજી કરી સસ્તા ભાવે આપી દેવી તો શું આ સરકારી તિજોરીને નુકસાન નથી? તો શું ગરીબો સાથે અન્યાય નથી થઈ રહ્યો? લાગતા વળગતા અધિકારીઓએ આની સામે કાર્યવાહી કરી યોગ્ય તપાસ ઊભી કરવી જોઈએ, જેથી ગરીબ વિદ્યાર્થીઓને આનો લાભ મળે અને આમાં સરકારી તિજોરીને નુકસાન ન પહોંચે અને ગરીબ વિદ્યાર્થીઓને સરકાર તરફથી મળવાપાત્ર સહાય મળી રહે અને આમ હરાજી કરવામાં ન આવે અને મોટી માત્રામાં આ સાયકલો દૂર ખાતી નજરે પડે છે. જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા હરાજીનો લેટર પણ આપવામાં આવ્યો છે, પણ નવી સાયકલ તંત્ર દ્વારા કેટલા રૂપિયામાં ખરીદવામાં આવી હશે અને 8-9 વર્ષ બાદ કેટલી કિંમતમાં હરાજી કરવામાં આવી તેવો કોઈ લેખિત પુરાવો હજી સુધી લેટરમાં ન દેખાતા તર્ક વિતર્ક છે. સલીમ પટેલનો રિપોર્ટ, ન્યૂઝ ટુડે, જંબુસર.